પાલનપુર તાલુકાના એક ગામ કરજોડામાં પાલક પિતાએ સગીર દીકરી ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે। આ અંગે તાલુકા પોલીસ મથકમાં એએસઆઈએ પાલક પિતા સામે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે। બનાસકાંઠામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી છે, જેમાં ડીસાની સગીર મુખબધિર યુવતી પર દુષ્કર્મ બાદ પાલનપુરમાં એક મકાન માલિકે યુવતી પર દુષ્કર્મ આચર્યો હોવાની ઘટના હજુ તાજી છે। ત્યારે પાલનપુર તાલુકાના એક ગામમાં ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરતા પાલક પિતા તેની 13 વર્ષીય સગીર દીકરી પર નજર બગાડી હતી અને છેલ્લા એક માસના સમયગાળા દરમિયાન રાત્રિના સમયે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરતો હતો અને જો આ ઘટનાની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી સગીર યુવતીએ હિંમત દાખવી સમગ્ર ઘટના અંગે તેના પાડોશમાં રહેતી એક મહિલાને કરી હતી, જેથી મહિલાએ સગીર બાળકીની ઘટના જાણી મહિલા હેલ્પલાઇન 181 અભિયમને જાણ કરી બોલાવી હતી, જેથી 181ની ટીમ સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચતા ભાંડો ફૂટ્યો હતો, જેના પગલે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસ સ્ટાફના માણસો ઘટનાસ્થળે પહોંચી સગીર દીકરી અને પાલક પિતાને પોલીસ સ્ટેશન લાવી સમગ્ર પૂછપરછ કરતા પાલક પિતા દ્વારા છેલ્લા એક માસથી સગીર દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું, જેથી પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી હેવાનની હદ વટાવનાર પાલક પિતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।